આજે આપણે કોરલ ડ્રોમાં એક ડિઝાઇન પેટર્ન તૈયાર કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે લેશું ઓવેલ શેપ, એટલે કે ઇલિપ્સનો શેપ છે, એની ઉપર ક્લિક કરી અને એક ગોળ સર્કલ દોરી લેવાનું, પણ કંટ્રોલ કી સાથે દબાવજો એટલે કે વ્યવસ્થિત ગોળ થશે. ત્યારબાદ અહીંયા વચ્ચે ક્લિક કરી આ ટાઈપના એરા ફરી જાય એટલે જે આ વચ્ચેનું મધ્ય બિંદુ છે ને લઈને ગમે ત્યાં સાઈડમાં લાઈન ઉપર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ જે આ એરો છે એરા ઉપર ક્લિક દબાવી રાખી અને કીબોર્ડમાંથી કંટ્રોલ કી દબાવી રાખી અને નીચેની સાઈડ ખેંચવાનું. ખેંચ્યા પછી માઉસનું જમણું બટન એટલે કે રાઈટ ક્લિક કરી દેવાનું. આટલું થઈ જાય ત્યારબાદ કંટ્રોલ સાથે આર કી દબાવવાની એટલે એની કોપી તૈયાર થઈ જશે. એની કોપી તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા ફિલમાં જશું અને ફિલમાંથી આપણે ઓપ્શન લેશું. ફિલ ઉપર ક્લિક કરીએ ને એટલે સ્માર્ટ ફિલ નામનું ઓપ્શન આવે છે, એની ઉપર ક્લિક કરશું. એના ઉપર ક્લિક કરી અને અહીંયા એક કલર, કોઈ પણ એક કલર પૂરી દેશું. ત્યારબાદ આ જે છેલ્લો કલર છે એમાં આપણે મનગમતો કલર એટલે કે હું અત્યારે યલો કલર પૂરું. ત્યારબાદ કીબોર્ડમાંથી જી કી દબાવવાની, જી સ્વિચ. ત્યારબાદ અહીંયાથી એક આવી રીતે ડ્રેગ કરી લેવાનું. હવે જે સેકન્ડ કલર છે, બીજો કલર, એ આપણે ઓરેન્જ રાખી દેશું આવી રીતે, એટલે ઓરેન્જ શેડ થયો. ત્યારબાદ આ બધાને એકસાથે સિલેક્ટ કરી લેશું, આ બધાની સિલેક્ટ થઈ જાય. ત્યારબાદ એક એક ઉપર ક્લિક કરી અને કંટ્રોલ આર આપશું એટલે કલરની કોપી થઈ. આટલું થઈ જાય ત્યારબાદ આ બધાને સિલેક્ટ કરી અને એક ગ્રુપ કરી દેવાનું. ગ્રુપ કરવા માટે કંટ્રોલ કી સાથે જી દબાવવાની, ત્યારબાદ વચ્ચે ક્લિક કરીને હવે જે આ ગોળ સર્કલ આવ્યું છે આ સર્કલ જ્યાંથી આપણું સર્કલ શરૂ થઈ છે ને એ જગ્યાએ અહીંયા મૂકી દેવાનું. મુકાઈ જાય ત્યારબાદ કોઈ પણ એક આવો એરો કી લઈ કીબોર્ડમાંથી કંટ્રોલ કી દબાવી રાખી માઉસનું લેફ્ટ બટન આવી રીતે દબાવી અને વ્યવસ્થિત સેટ થાય એટલે રાઈટ ક્લિક આપી દેવાય. ત્યારબાદ કંટ્રોલ સાથે જી કી દબાવવાની એટલે તમને કોપી આવી જશે. કંટ્રોલ જીથી ગ્રુપ થઈ જશે, ત્યારબાદ કંટ્રોલ આર સાથે કરો એટલે આવી રીતે સર્કલ છે એ કોપી તૈયાર થઈ. અને જો તમારે આઉટલાઈન છે કાઢવી હોય તો અહીંયાથી કાઢી પણ શકો છો. સર્કલ છે એ તૈયાર છે, એ પણ ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દો એટલે સર્કલ તૈયાર થઈ. થેન્ક યુ.